પહેલી શાળા એ આપણું શું છે ઘર છે આપણે કોઈ પણ વસ્તુ સૌપ્રથમ આપણા ઘરના સભ્યો પાસેથી શીખીએ છીએ તો ઘરના સભ્યો એટલે કે આપણું કુટુંબ તો તમને પ્રશ્ન થશે કે કુટુંબ એટલે શું તો આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે કુટુંબ એટલે કે ઘરની અંદર દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન કાકા કાકી પિતરાઈ ભાઈ બહેન બધા જેતા હોય છે અને ઘરની અંદર હળીમળીને રહેતા હોય છે તો આને શું કહેવાય છે કુટુંબ કહેવાય છે એ રીતે કુટુંબના બે પ્રકાર પણ પડતા હતા સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા ત્યારબાદ કુટુંબના સભ્યો વચ્ચે અલગ અલગ સંબંધ એટલે કે સંબંધ થતો હોય છે એટલે કે મમ્મી પપ્પા અથવા તો પપ્પા અને પુત્ર એટલે કે પિતા અને પુત્ર પિતા અને પુત્રી મમ્મી અને પુત્ર મમ્મી અને પુત્રી દાદા અને પોત્ર માસી ભાણેજ મામા ભાણેજ ફોય ફુવા બરાબર એ રીતના અલગ અલગ સંબંધ થતા હોય છે એ પણ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા ત્યારબાદ આપણા કુટુંબમાં કુટુંબના સભ્યો કાર્ય પણ અલગ અલગ કરતા હોય છે દાખલા તરીકે આગળના લેક્ચરમાં જોયું આપણે કે પપ્પા જે છે તો એ ઘરની જવાબદારીઓ સંભાળવા માટે બહાર કામ કરવા માટે જાય છે અને પૈસા મેળવે છે ત્યારબાદ મમ્મી ઘરનું કામ કરે છે સાથે સાથે ઘરની સર સંભાળ પણ રાખે છે એ પણ જોયું હતું ત્યારબાદ બાળકનું કાર્ય શું હતું ભણવાનું અને શાળાએ જવાનું દાદા દાદીનું કાર્ય શું હતું બાળકો સાથે રમત રમવાનું વાર્તાઓ કહેવાની ધીમા મસ્તી કરવાનું એ બધું કાર્ય દાદા દાદીનું હતું બરાબર તો આપણે એ બધી વસ્તુ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હવે આપણે જોવાનું છે પેજ નંબર 35 પર એ પહેલા પેજ નંબર 34 પર એક સૂચના આપેલી છે કે ચાલો હવે સલમાનના કુટુંબ વિશે જાણીએ સલમાનના કુટુંબના વડીલ સભ્યો ધોબીનું કામ કરે છે જો બાળકો તમને પેજ નંબર 35 પર એક ચિત્ર આપેલું છે જો એ ચિત્રની અંદર એક ભાઈ અને બે બહેન દેખાય છે ભાઈ જે છે એ કપડાને આ રીતે પથ્થર પર શું કરે છે દબાવે છે એટલે કે ધુએ છે ત્યારબાદ એક સ્ત્રી જે છે એ અહીંયા કપડાને ધોવે છે એટલે કે કપડાને ઘસીને સાફ કરે છે ત્યારબાદ અહીંયા એક સ્ત્રી છે અહીંયા કપડાને સૂકવે છે તો આ ચિત્રમાં આપણે આ જોઈને આપણે એવું કહી શકીએ કે આજે લોકો જે છે એ કયું કામ કરે છે ધોબીનું કાર્ય કરતા હશે કે કારણ કે આજે સલમાનના કુટુંબના સભ્યો છે તો એ કપડાં ધોવાનું કામ કરે છે સૂકવવાનું કામ કરે છે ઇસ્ત્રી કરવામાં એકબીજાની મદદ કરે છે અને સલમાન તેના કુટુંબી રવિ પણ સલમાનના કુટુંબ દ્વારા થતું આ કામ શીખે છે જો આ ચિત્રમાં આધારે સલમાન કુટુંબનું ચિત્ર છે એ કુટુંબના ચિત્ર આપણથી આપણે કહી શકીએ કે સલમાનના કુટુંબમાં કયું કામ થાય છે ધોબીનું કામ થાય છે તો એ આધારે બાળકો આપણા પરિવારના આપણા કુટુંબના સભ્યો પણ કોઈ અલગ અલગ કામ સાથે જોડાયેલા હોય છે દાખલા તરીકે કોઈનું કામ ફર્નિચર બનાવવાનું હોય કોઈનું કામ ખેતી કામ હોય છે કોઈનું પશુ કામ હોય છે કોઈના પપ્પા બહાર નોકરી કરવા માટે જતા હોય છે તો એ કામ હોય છે તો એ રીતે આપણા ઘરમાં બધા ઘરના અલગ અલગ કામ હોય છે એટલે કે અલગ અલગ વ્યવસાય સાથે બધા જ ઘર જોડાયેલા હોય છે તો અહીંયા તમને એના આધારે બે પ્રશ્નોના જવાબ પૂછેલા છે તો અહીંયા બોર્ડ પર છે જોઈએ કે શું આપણું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે જો હા તો શું હવે બાળકો તમારું કુટુંબ પણ તમારા અલગ અલગ ઘણા અલગ અલગ કામ સાથે જોડાયા હોય છે તો એના વિશે તમે લખી શકો પરંતુ આપણે અહીંયા આ રીતે લખવાનું રહેશે કે હા મારા પપ્પા ખેતી કામ કરે છે અને મારી મમ્મી ઘરકામ કરે છે મારી બહેન મારી મમ્મીને ઘરકામમાં મદદ કરે છે તો તમે નીચે જગ્યા આપેલી છે એની અંદર આ રીતે લખી શકો બાળકો આ રીતે તમારા ઘરમાં પણ અલગ અલગ કામ થતા હોય છે દાખલા તરીકે પપ્પા બહાર નોકરી કરવા જતા હોય છે
છે એવી રીતે બીજો એક પ્રશ્ન છે કે તમે ઘરમાં ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો પ્રશ્ન ચિહ્ન એટલે કે પ્રશ્ન પૂછેલો છે કે અહીંયા કે તમે તમારા ઘરમાં ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો તો તમારે માં લખવાનું રહેશે કે ઘરમાં હું મમ્મીને સફાઈ કરવામાં એટલે કે ઘરની સાફ સફાઈ કરવામાં બહેનને સવારમાં પાણી ભરવામાં પપ્પાને પાણીનો ગ્લાસ આપું એટલે કે પપ્પા જ્યારે પાણીનો ગ્લાસ માંગે ત્યારે કે પાણી ભરીને ગ્લાસ આપું દાદા દાદીને મંદિરે લઈ જવામાં વગેરે જેવા કામોમાં ઘરના સભ્યોને મદદ કરું છું આ રીતે તમે એની અંદર લખી શકો છો અને તમારી પાઠ્યપુસ્તકની અંદર આ બે સવાલ તમારે પેજ નંબર 35 પર જે જગ્યા આપેલી છે ને બે પ્રશ્નોના જવાબ આપેલા છે એ તમારે બોર્ડ પરથી જોઈને લખવાના રહેશે ત્યારબાદ બાળકો પાછળ પેજ નંબર 36 પર તમને આપેલું છે કે આપણે આપણા કુટુંબના સભ્યો પાસેથી ઘણું બધું શીખીએ છીએ જેવી રીતે સલમાન અને રફીક તેના કાકા પાસે સાયકલ ચલાવતા શીખે છે તો જો બાળકો જેવી રીતે સલમાન અને રફીક તેના કાકા પાસેથી સાયકલ ચલાવતા શીખ્યા છે એવી રીતે તમે પણ તમારા ઘરના સભ્યો પાસેથી કંઈક ને કંઈક પ્રવૃત્તિ શીખાશો દાખલા તરીકે તમારા મમ્મી પાસેથી ગીત ગાતા શીખ્યા હશો તમારી બહેન પાસેથી દોરડા કૂદતા શીખ્યા હશો ભાઈ પાસેથી અલગ અલગ નવી નવી રમતો રમતા શીખ્યા હશો પપ્પા પાસેથી કોઈ વાજિંત્ર વગાડતા પણ તમે શીખ્યા હશો દાદા દાદી પાસેથી તમે વાર્તા શીખ્યા હશો બરાબર તો ઘરના તમારા સભ્યો પાસેથી વડીલો પાસેથી તમે જેવી રીતે સલમાન અને રફી શીખ્યા છે સલમાન અને રફીક શું શીખ્યા હતા સલમાન અને રફીક સાયકલ ચલાવતા શીખ્યા હતા કોની પાસેથી તેમના કાકા પાસેથી એવી રીતે આપણા ઘરની અંદર પણ આપણે આપણા વડીલો પાસેથી ઘણી બધી પ્રવૃત્તિઓ શીખતા હોઈએ છીએ તો આમાં એવું જ કીધું કે વિચારોને કહો કે તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણું શીખો છો ને જો તમે ક્યાં કામ કોની સાથે કોની જોડેથી શીખ્યા છો શું તમારી પાસે કોઈ કશું શીખે છે જો મેં તમને આગળના કીધું ને તમારા મમ્મી પાસેથી તમે ગીત ગાતા શીખ્યા હો તમારા પપ્પા પાસેથી તમે સાયકલ ચલાવતા અથવા તો કોઈ નવી પ્રવૃત્તિ કરતા શીખ્યા હો છો તમારા ભાઈ પાસેથી તમે નવી નવી ગેમ રમતા શીખ્યા હો છો દાદા દાદી પાસેથી તમે વાર્તાઓ શીખ્યા હો છો અથવા તો ગીત ઢોલકના પણ શીખ્યા હો છો તમારી બહેન પાસેથી દોરડા કૂદતા પણ તમે શીખ્યા હો છો તો તમે આ રીતે તમારા ઘરના સભ્યો પાસેથી ઘણી બધી રીતો શીખ્યા હો છો પછી તમારી પાસેથી પણ કોઈ નાના તમારાથી નાના હોય એ શીખતા હોય છે બરાબર તો ત્યારબાદ તમને અહીંયા એમ કીધું છે કે વિચારો અને લખો જો ત્યાર પછી આપેલું છે કે વિચારો અને લખો તો શું છે બોર્ડ પર જોઈએ કે કોને ક્યારે મળો છો તે લખો તો જુઓ જ્યારે તમે ઉદાસ હોવ છો એટલે કે જ્યારે ઉદાસ હોવ છું ત્યારે ખાલી જગ્યા પાસે જાઓ છું જો બાળકો તમે જ્યારે ઉદાસ હોવ છો ત્યારે મોટા ભાગે તમે કોની પાસે જતા હોવ છો મમ્મી પાસે એમાં તમારે રમવાનું રહેશે કે જ્યારે ઉદાસ હોવ છું ત્યારે મમ્મી પાસે જાઓ છું ત્યારબાદ હું ભૂતકાળ વિશે જાણવા માંગુ છું ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું હવે બાળકો ભૂતકાળ તો ભૂતકાળ એટલે કે તમારે જો આગળના સમયનું તમારે કોઈ વસ્તુ જાણવી હોય તો તમે કોની પાસે જશો દાદા અથવા તો દાદી પાસે થી આ બોક્સ ની અંદર લખવાનું રહેશે દાદા પાસે જાઉં છું ત્યારબાદ મારે ખાનગી વાત કેવી હોય ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું હવે બાળકો ખાનગી વાત એટલે કે સિક્રેટ વાત હવે તમારે કોઈ તમારી સિક્રેટ વાત કે ખાનગી વાત કેવી હોય તો તમે કોની પાસે જશો તમારી બહેન પાસે તો તમારે લખવાનું રહેશે બહેન પાસે જાઉં છું તો ત્યારબાદ એવું કીધું કે જ્યારે મારાથી કંઈ ખોટું થાય ત્યારે કોની પાસે જાઉં છું ખોટું એટલે કે તમારે કોઈ વસ્તુ ના કરવાની હોય એ વસ્તુ તમારાથી થઈ જાય તો તમે કોની પાસે જશો
તમારા પપ્પા પાસેથી કે તમારાથી કોઈ ભૂલ થઈ હોય કેમ કે કોઈ માણસની ભૂલ થાય તો તમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમે કોની પાસે એને એક્સપ્લેન એટલે કે વર્ણન કરવા તમે કોની પાસે જશો તો કે પપ્પા પાસે કારણ કે પપ્પા આપણને કંઈક ને કંઈક પ્રોબ્લેમનું સોલ્યુશન આપતા હોય છે એટલા માટે જો બાળકો ત્યાર પછી આજે બોક્સ ની અંદર લખેલું છે તમારે પેજ નંબર 36 પર બોર્ડ પરથી જોઈને લખવાનું રહેશે તો તમે બોર્ડ પરથી જોઈને લખી શકો છો જો બાળકો ત્યારબાદ કીધું કે સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશ કરતા પહેલા ચપ્પલ ઉતારીને આવવું સુરેખાના કેટલાક મિત્રો ચપ્પલ ઉતાર્યા વગર ઘરમાં પ્રવેશ્યા તો સુરેખાના દાદા તેનાથી ગુસ્સે થયા જો બાળકો શું કીધું કે સુરેખાના ઘરનો એવો નિયમ હતો કે કોઈ પણ વ્યક્તિ ઘરની અંદર આવે તો ચપ્પલ ઉતારીને ઘરની બહાર ચપ્પલ ઉતારીને ઘરની અંદર પ્રવેશ કરવાનો હવે એ નિયમ સુરેખાના મિત્રોને ખબર નહોતી તો એ લોકો ઘરની અંદર ચપ્પલ પહેરીને જ આવ્યા તો સુરેખાના દાદા ગુસ્સે થયા તો બાળકો આવી રીતે આપણા બધાના જ ઘરમાં કોઈક ને કોઈક નિયમો હોય છે જેવી રીતે કે ઘરની બહાર ચપ્પલ કાઢીને ઘરની અંદર પ્રવેશ કરવો બધાએ સાથે મળીને ભોજન કરવું ઘરની બહાર કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણા ઘરના વડીલોને જય શ્રી કૃષ્ણ અથવા તો કોઈ પણ એ રીતે નામ લઈને આપણે જવાનું કહેતા હોઈએ છીએ અથવા તો એવો પણ નિયમ હોય છે કે સવારમાં બધાએ સાથે ભેગા મળીને પ્રાર્થના કરવાનું વડીલને પ્રણામ કરવાનું આપણાથી મોટા હોય એને માનથી બોલાવવાનું મહેમાન હોઈએ ત્યારે અથવા તો ઘરના કોઈ પણ વ્યક્તિઓ સાથે સભ્યતાથી વાત કરવાનું એવા ઘણા બધા નિયમો હોય છે બધાના ઘરમાં અલગ અલગ નિયમો હોય છે જેવી રીતે સુરેખાના ઘરમાં ચપ્પલ બહાર કાઢીને ઘરની અંદર પ્રવેશ કરવાનો હતો એવી રીતે તમે આપણા બધાના સૌના ઘરમાં આવા કોઈક ને કોઈક નિયમો તો હોય જ છે તો જુઓ એના આધારે તમને નીચે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જે પ્રશ્ન અહીંયા બોર્ડ પર છે જેવો કે શું તમારા ઘરમાં પણ કોઈ આવા નિયમો પાળવામાં આવે છે તે ક્યાં ક્યાં છે જો અહીંયા શું કીધું કે તમારા ઘરમાં આવા કોઈ નિયમ એટલે કે સુરેખાના ઘરમાં કેમ ચપ્પલ બહાર કાઢીને ઘરની અંદર પ્રવેશ કરવાનો નિયમ હતો એવા કોઈ નિયમો તમારા ઘરમાં છે જો હોય તો ક્યાં છે તો બાળકો એવા આપણા ઘરની અંદર ઘણા બધા નિયમો હોય છે પરંતુ આપણે અહીંયા લખશું કે હા સવારે ઉઠીને અમે ઘરના બધા જ સભ્યો ધરતી માતાને વંદન કરીએ છીએ અને વડીલોને પ્રણામ કરીએ છીએ અને રાત્રે ભોજનના સમયે બધા જ સાથે બેસીને ભોજન કરીએ છીએ આ રીતે તમારે પેજ નંબર 36 પર અહીંયા જે જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવાનું રહેશે તો તમે આ જે એક પ્રશ્ન છે એ બોર્ડ પરથી જોઈને લખી શકો છો બાળકો જો બાળકો ત્યાર પછી આગળના પેજ નંબર 37 પર આપેલું છે કે વિચારો અને કહો શું વિચારવાનું છે અને કહેવાનું છે તો એમાં પહેલું આપેલું છે પહેલો પ્રશ્ન કે તમારા ઘરના કયા સભ્યને તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે તો બાળકો બધાના ઘરે અલગ અલગ વ્યક્તિને આ રીતે કોઈ પણ આદતો હોય છે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે મારા ઘરમાં મારા કાકાને જ્યારે તે ખુશ હોય છે ત્યારે હસવાની આદત છે એવું કહી શકીએ આદત એટલે કે ટેવ ત્યારબાદ બીજો પ્રશ્ન એવો છે કે તમે ખુશ હો ત્યારે શું કરો છો તો બાળકો બધા બાળકો સરખા નથી હોતા જ્યારે ઘણા બાળકો ખુશ હોય છે ત્યારે એકદમ આનંદમાં અને ઉત્સાહમાં આવી જાય છે કેટલાક બાળકો ખુશ હોય તો કૂદકા મારવા લાગે છે કેટલાક બાળકો ખુશ હોય તો ગીતો ગાવા લાગે છે તો એ રીતે ઘણા બધા ની અલગ અલગ રીત હોય છે કે ખુશ હોય ત્યારે બધા અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોય છે તો અહીંયા એવું કીધું કે તમે ખુશ હો ત્યારે શું કરો છો
પછીનો પ્રશ્ન એવો કીધો કે હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ બીજું શું શું કરે છે? તો હસવાની સાથે સાથે જે વ્યક્તિ ખુશ હોય છે એનો ચહેરો કેવો લાગે છે? એકદમ પ્રફુલ્લિત આનંદિત લાગે છે અને એનું મોઢું હસમુખ લાગે છે, હસતા હોય એ વ્યક્તિનું. ત્યારબાદ કીધું કે તમે તમારા ઘરના ક્યાં ક્યાં વડીલોને કેવી રીતે માન આપો છો? હવે જો બાળકો, તમે તમારા વડીલોને કે તમારાથી મોટી વ્યક્તિ હોય છે એને તમે માન આપીને બોલાવતા હો છો, એની સામે ઊંચા અવાજે ક્યારે પણ વાત ના કરતા હો, બરાબર? તો તમારા દાદા હોય તો તમે એને દાદાજી કહીને બોલાવતા હો છો, દાદીને દાદીમાં કહીને બોલાવતા હો છો, અને એ લોકોનું તમે જે કહેતા હોય એ તમે એનું માનતા પણ હોય છો, અને એ લોકોને આપણાથી મોટા એટલે કે આપણા જે વડીલો હોય એને આપણે માન પણ આપતા હોઈએ છીએ અને એનો આદર પણ કરવો જોઈએ આપણા વડીલોનો. ત્યારબાદ કીધું કે તમારી આસપાસ જુઓ અને જાણો કે બીજા કેવી રીતે અન્યને માન આપે છે. હવે કેટલાય બાળકો પોતાનાથી મોટા વ્યક્તિઓની સામે નીચા અવાજે બોલતા હોય છે. નીચા અવાજે એટલે કે એની સામે ક્યારે પણ બોલતા ના હોય, એ આપણા વડીલો જે રીતે આપણને કહીએ એ રીતે એની આજ્ઞાનું પાલન કરતા હોય છે. ત્યારબાદ વડીલોને માન આપીને બોલાવતા હોય છે, તો એવું આમાં તમે કહી શકો છો. તો જો બાળકો ઘરના આપણા ઘરના વડીલો એટલે કે આપણા દાદા દાદી મમ્મી પપ્પા જે હોય છે એ નાના હોય તમારી ઉંમરના હોય છે એટલે કે નાના હોય ત્યારે ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે અથવા તો કોઈ રમૂજી પ્રવૃત્તિ પણ થઈ હોય એના જીવનમાં. રમૂજી પ્રવૃત્તિ એટલે કે એવી ઘટના બની હોય કે એના એક હાસ્યાસ્પદ રચના બની હોય. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, તમારા પપ્પા જ્યારે નાના હોય તો એની પાછળ ભેંસ દોડી હોય એવી એક રમૂજી પ્રવૃત્તિ થઈ શકે. તો તમારા મમ્મી પપ્પાના અથવા તો દાદા દાદીના જીવનમાં એ જ્યારે તમારી ઉંમરના હોય છે ત્યારે એવી ઘણી રમૂજી પ્રવૃત્તિઓ થઈ હોય છે, તમે એ જાણી શકો છો. જો બાળકો અહીંયા જે આપણો ચેપ્ટર નંબર 5 ગોર એક શાળા પાઠ જે છે પૂર્ણ થાય છે, તો આ પાઠની અંદર આપણે શું શીખ્યા? કુટુંબ પરિવાર વિશેની માહિતી શીખ્યા. કુટુંબ બે પ્રકારના હોય છે, એક તો સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. એટલે કે સંયુક્ત કુટુંબ હોય એને આપણે મોટું કુટુંબ કહી શકીએ અને વિભક્ત કુટુંબ હોય એને આપણે નાનું કુટુંબ પણ કહી શકીએ. હવે મોટા કુટુંબની જરૂરિયાતો વધારે હોય છે. જરૂરિયાતો એટલે કે કોઈ પણ ઘરમાં કોઈ પણ કાર્ય થતા હોય અથવા તો કોઈ વ્યક્તિની કોઈ જરૂરિયાત હોય એ પૂરી કરવાની એવી, એટલે કે કેમ મોટા સંયુક્ત કુટુંબના જવાબદારીઓ જરૂરિયાતો કેમ મોટી હોય છે? કારણ કે વ્યક્તિઓ પણ વધારે હોય છે એટલા માટે. જ્યારે નાના કુટુંબમાં જરૂરિયાતો થોડી ઓછી હોય છે, બરાબર? અને નાના કુટુંબની અંદર બધાની જરૂરિયાતો સંતોષી શકે છે, જ્યારે મોટા કુટુંબની અંદર એટલે કે સંયુક્ત કુટુંબની અંદર અમુક વ્યક્તિની જરૂરિયાતો સંતોષાતી પણ ના હોય છે. તો આપણે આ ચેપ્ટરની અંદર માહિતી પણ શીખ્યા. ત્યારબાદ બધા વ્યક્તિઓ વચ્ચેના અલગ અલગ સંબંધ વિશે પણ શીખ્યા, એટલે કે મામા મામી કાકા કાકી કોને કહેવાય, દાદા દાદી કોને કહેવાય, ભાઈ બહેન કોને કહેવાય, ફૂવા કોને કહેવાય, મામા પાણી કોને કહેવાય, પુત્ર કોને કહેવાય, પોતી કોને કહેવાય, એ બધું આપણે આ ચેપ્ટરની અંદર શીખી ગયા. ત્યારબાદ તમારા વડીલોને તમે માન આપીને બોલાવા જોઈએ, આદરથી બોલાવા જોઈએ. એ લોકો કે કોઈ પણ આજ્ઞા આપે તો એનું પાલન પણ કરવું જોઈએ. તો એ બધી જ એટલે કે આપણા કુટુંબ વિશેની જે માહિતી હતી એ આપણે આ ચેપ્ટરની અંદર જોઈ ગયા. તો હવે બાળકો, તો પુસ્તકના પેજ નંબર 35 અને 36 પરના જે પ્રશ્નોના જવાબ મેં તમને બોર્ડ પર જે સમજાવેલા છે એ બોર્ડ પરથી વિડીયો જોઈને તમારે પુસ્તકની અંદર પૂર્ણ કરવાના રહેશે. તો બાળકો અહીંયા તમારું ચેપ્ટર નંબર 5 ઘર એ શાળા એ અહીંયા ફિનિશ થાય છે એટલે કે પૂર્ણ થાય છે. તો તમારે વિડીયો જોઈને વ્યવસ્થિત
पुस्तक नी अंदर वाचन करवानू रहेशे।